આજની પરિસ્થિતિમાં પણ કશું બદલાયું નથી. જૂની પેઢીની માન્યતાઓ હજી પણ નવી પેઢી ઉપર આપણે થોપીએ જ છીએ, અને વર્કિંગ વુમનની પીડા આપણે હજી પણ સમજી શકતા નથી. આજના જમાનામાં પણ ઘણી જગ્યાએ અને ઘણા ઘરોમાં અને ઘણી યુ નો સંસ્કૃતિમાં આ વસ્તુની વાત થઈ રહી છે, પણ બંધ દરવાજે થઈ રહી છે. હજી આ ફળ છેટથી એને બાંધે, એમ થાય કે આ તો કુદરતે આપેલું છે, એનો સ્વીકાર તમારે કરવો જોઈએ. એને કોઈ આવી રીતે અમલ એક છે ને કે આભળ છેટથી એને બાંધે, શું કામ એવું કરવું જોઈએ? એટલે મને આ વિચાર એમ થાય છે કે લોકો સુધી પહોંચે અને લોકો સમજે કે આ કુદરત તરફથી મળેલી એક વસ્તુ છે, તો એને પ્રેમથી સ્વીકારો. આમાં લખ્યું છે ને કે એને હૂંફનો તડકો આપો, એને શ્રદ્ધાનો પ્રાણવાયુ આપો, તો ખરેખર આ જરૂરી છે. ધગ ધગ તિયાગ એને શ્રદ્ધાનું પ્રાણવાયુ આપો. આ કવિતા કોઈ એક પેઢીની નથી. આપણે સાહિત્યમાં પણ માટે પણ એવું કહીએ છીએ કે સહિતાની સર્વમ ઇતિ સાહિત્ય સર્વકાલીનમ સર્વજનીનમ, એટલે દરેક કાળ અને દરેક પેઢીનું સાહિત્ય હોય, એટલે સાચું સાહિત્ય એ છે. ભલે આ કવિતામાં એક ઉદ્દેશ્ય છે, એક વાત છે, એક મેસેજ છે, પણ એ જૂની પેઢીને પણ પહોંચવી જોઈએ અને નવી પેઢીને પણ પહોંચવી જોઈએ. જૂની પેઢીને એટલા માટે કે એ આજે કુરિવાજની દિવાલ રચાયેલી છે, જે એમને પણ ગતાનુગત વારસામાં મળેલી છે, એ એમણે રચેલી નથી, એના ઉપર પુનઃવિચાર કરતા થાય. અને નવી પેઢીને એટલા માટે મળવી જોઈએ કે નવી પેઢી આ કુરિવાજથી દૂર રહી શકે, એટલે બંને પેઢીને મળવી જોઈએ, ઇ રિસ્પેક્ટિવ ઓફ એજ એન્ડ જેન્ડર. શબ્દની પાસે એક શક્તિ છે, શબ્દ એક ધરબાયેલો લાવારસ છે, અને આલાપભાઈએ સ્વરાંકન કર્યું અને ગાર્ગીબેને સ્વર આપ્યો, એટલે ધરબાયેલા લાવારસને બહાર આવવા માટે એક શક્તિ સ્ફોટ મળ્યો એવું લાગે છે. મને આશા છે કે આપ સૌને આ ગીત બહુ જ ગમશે.